નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ. સમાચારની શરૂઆત કરીએ બ્રેકિંગ ખબરોની સાથે. તો અત્યારના હાલના મહત્વપૂર્ણ અને મોટા સમાચાર. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા જ પ્રદેશ કોંગ્રેસમાં ડબલ ઝટકો લાગ્યો છે. થોડી વારમાં અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી હેલિકોપ્ટરથી સીધા ગાંધીનગર પહોંચ્યા છે. તેમણે તેમનો પ્રવાસ રદ કર્યો છે. મોઢવાડિયા રાજીનામું આપવાના છે. ત્યારે મોઢવાડિયાના રાજીનામા બાદ વિધાનસભાનું કુલ સંખ્યાબળ 177 થવાનું છે. મોઢવાડિયા પહેલા 2024માં કોંગ્રેસના 4 ધારાસભ્યો રાજીનામા આપી ચૂક્યા છે. ત્યારે વધુ એક ઝટકો અત્યારે હાલ કોંગ્રેસને લાગવાની તૈયારીઓમાં છે. પાછલા કેટલાક દિવસ જો યાદ કરીએ તો અર્જુન મોઢવાડિયા સતત કોંગ્રેસમાંથી રાજીનામું આપશે તેવી ચર્ચાઓ જોવા મળી હતી, પરંતુ થોડા સમય માટે તેની પર ઠંડુ પાણી ફરી વળ્યું હતું. પરંતુ વધુ એક વખત ચર્ચાઓના વમળ શરૂ થયા હતા અને આ બધાની વચ્ચે આજે એ જ ચર્ચાઓ વાસ્તવિકતામાં પરિણમવા માટે જઈ રહી છે. થોડીક જ ક્ષણોમાં અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાના છે. શંકર ચૌધરી કે જેઓ પોતે પ્રવાસે હતા, તેમણે પોતાનો પ્રવાસ રદ કરી દીધો છે અને હવે થોડીક ક્ષણોમાં અર્જુન મોઢવાડિયા એ અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપવા માટે જઈ રહ્યા છે. કોંગ્રેસ માટે આ એક સૌથી મોટા માઠા સમાચાર કહી શકાય. તો અમરીશ ટેર બાદ પોરબંદરથી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસને અલવિદા કહેવા માટે તૈયાર જોવા મળી રહ્યા છે. પાછલા કેટલાક સમયની જો વાત કરીએ તો ઘણા બધા ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે અને કેસરિયું ધારણ કર્યું છે. હર્ષદ બસાવાએ રાજીનામું આપ્યું છે. અશ્વિન કોટવાલ, મોહન રાઠવા, મંગળ ગાવિત, ધીરુભીલ, સોમજી ડામોર, જીતુ ચૌધરી અને નારણ રાઠવા સહિત અનેક કહી શકાય કે અન્ય પાર્ટીઓમાંથી ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. ત્યારે કોંગ્રેસ માટે વધુ એક વખત ખતરાની ઘંટી. અર્જુન મોઢવાડિયા રાજીનામું આપવા માટે જઈ રહ્યા છે. તો આ સંદર્ભે અત્યારે હાલ વધુ અપડેટ મેળવી લઈએ. અમારા સંવાદદાતા ધવલ જોડાયા છે અને સાથે જ પોલિટિકલ એનાલિસ્ટ સિદ્ધાર્થ અમારી સાથે જોડાઈ ગયા છે. સિદ્ધાર્થજી, આપનું સ્વાગત છે જીએસટીવીમાં. ધવલ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગી છું. શું લેટેસ્ટ અપડેટ મળી રહી છે? કેટલી મિનિટોમાં હવે પહોંચી શકે છે અર્જુન મોઢવાડિયા અને જે રીતે શંકર ચૌધરી હેલિકોપ્ટરથી પહોંચી રહ્યા છે, શું અપડેટ? જી, ચોક્કસથી કહી શકાય કે થોડીક ક્ષણની અંદર અર્જુન મોઢવાડિયા પોતાનું જે રાજીનામું છે તે અધ્યક્ષને સુપરત કરશે. જે પ્રમાણે વાત મળતી હતી તે અધ્યક્ષ પોતાના ડીસાના પ્રવાસે હતા, તે ડીસાના પ્રવાસેથી ગાંધીનગર પરત પહોંચી ચૂક્યા છે. હેલિકોપ્ટર મારફતે હેલિપેડ ગ્રાઉન્ડ જે વિધાનસભા સંકુલમાં આવેલું છે ત્યાં આગળ શંકર ચૌધરી પહોંચી ચૂક્યા છે અને થોડીક જ વારમાં શંકર ચૌધરી પોતાનું જે અધ્યક્ષ કાર્યાલય છે ત્યાં આગળ પહોંચશે અને અર્જુન મોઢવાડિયા પણ થોડીક ક્ષણોની અંદર ત્યાં આગળ વિધાનસભા સંકુલ ખાતે પહોંચશે અને પોતાનું જે રાજીનામું છે તે અધ્યક્ષે સુપરત કરશે. એટલે કોંગ્રેસ એક સૌથી મોટો ઝટકો કહી શકાય કે લોકસભા ચૂંટણી પહેલા અને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પહેલા જ એક સૌથી દિગ્ગજ નેતા જે પૂર્વ વિપક્ષી નેતાનું પદ પણ ભોગવી ચૂક્યા છે, પૂર્વ પ્રદેશ પ્રમુખનું પદ પણ ભોગવી ચૂક્યા છે અને પોતે અત્યારે હાલ પોરબંદરથી ધારાસભ્ય છે, તેમનું રાજીનામું થોડી વખત ક્ષણની અંદર જે છે તે પડવા જઈ રહ્યું છે. અને સાથે સાથે જે ચર્ચા એવી પણ જાણવા મળી રહી છે કે બીજા અન્ય એક માણાવદરના ધારાસભ્યનું પણ રાજીનામું પડે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. ઉત્તર ગુજરાતમાંથી પણ એક રાજીનામું પડી શકે તેવી પણ વાત સામે આવી રહી છે. એવું કહી શકાય કે શંકર ચૌધરીનો સમય પણ માંગવામાં આવ્યો છે અને શંકર ચૌધરી 4:30 ના સમય પ્રમાણે થોડીક ક્ષણોની અંદર પોતાના વિધાનસભા સ્થિત કાર્યાલય ખાતે પહોંચશે અને અર્જુન મોઢવાડિયા પણ ત્યાં પહોંચશે અને પોતાનું જે રાજીનામું છે તે થોડીક જ વારમાં સુપ્રત અધ્યક્ષને કરશે. એટલે કે કહી શકાય કે અર્જુન મોઢવાડિયા માટે કદાચ બની શકે કે પોરબંદરથી ફરીથી તેમને ભાજપના મેન્ડેટ ઉપર ટિકિટ મળે અને ભાજપની ચૂંટણી લડે તો પોતાના મંત્રીપદની પણ લાલચ અપાઈ હોય અને મંત્રીપદ ભોગવવા માટે તેઓ ભાજપમાં જતા હોય તેવું પણ લાગી રહ્યું છે. એટલે કહી શકાય કે ઘણા સમયથી કોંગ્રેસ સત્તામાં નથી, એટલે કે જે મંત્રીપદ ભોગવવાનું હોય કે જે સત્તા ભોગવવાની હોય તે ભોગવવા ઘણા વર્ષોથી મળી નથી. એટલે 25-26 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન જોવા મળી રહ્યું છે અને છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં પણ ભાજપનું શાસન જોવા મળી રહ્યું છે. એટલા માટે જ ક્યાંક સત્તાની લાલચ જ કોંગ્રેસના નેતાઓ છે તે ભાજપમાં જતા હોય તેવું પણ લાગી રહ્યું છે. અને ક્યાંક જોવામાં આવે તો નાણાંનો પણ જે પૈસાનો પણ વ્યય થતો હોય, પૈસા પણ આપીને ખરીદવામાં પણ આવતા હોય છે તેવો પણ આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે. જી બિલકુલ, આપણી સાથે ખાસ કરી અને સિદ્ધાર્થ જોડાયેલા છે કે જો પોતે પોલિટિકલ એનાલિસ્ટ છે. સિદ્ધાર્થજી, શું માનવું છે આપનું? એક પછી એક વિકેટો પડી રહી છે કોંગ્રેસમાંથી અને ભાજપ જાણે કે લોહી ચુંબકની જેમ આ ધારાસભ્યોને ખેંચી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. એવું તો શું જાદુ થઈ રહ્યો છે આપના મતે અહીંયા?
ધવલભાઈએ જે કીધું ને એમાં એક વાત સાથે હું એ રીતના સહમત થઈશ કે આટલા બધા વર્ષોથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તાથી દૂર છે, 10 વર્ષથી કેન્દ્રમાં પણ તે સત્તામાં નથી. એટલે જો એક સ્પષ્ટ વાત છે કે રાજકારણી હોય તો એને માટે સત્તા સુખ એ એક અંતિમ ધ્યેય હોય છે. પછી એ ગમે તે હોઈ શકે, સરપંચ હોય, ધારાસભ્ય હોય કે લોકસભાના સભ્ય હોય. એટલે એ વસ્તુ તો સ્પષ્ટ છે કે જ્યારે તમને આટલા એટલે 2-2.5 દાયકાથી તમને સત્તા સુખ ન મળે અને અર્જુનભાઈ જેવા સિનિયર નેતા જે પાર્ટી માટે પોતાના જે કાર્યક્ષેત્ર છે એના માટે આટલું બધું કરતા હોય અને છેવટે એમને, એટલે આ વખતે તો એવું થયું કે વિપક્ષ નેતાનું પદ પણ ન મળ્યું કોંગ્રેસ, એટલે કોઈ જાતની સત્તા મળી નહીં. એટલે છેવટે આ વસ્તુ થઈ. અને બીજી જે વસ્તુ, જે કોંગ્રેસના નેતાઓ અમરીશ દેવનું મેં હમણાં નિવેદન વાંચ્યું તો એમાં પણ એમણે વાત કરી છે અને બીજા અન્ય કોંગ્રેસી નેતાઓએ પણ ભૂતકાળમાં વાત કરી છે કે જ્યારે રામ મંદિર જેવી આટલી મોટી ઘટના બનતી હોય અને કોંગ્રેસ એને પોતાની જાતને એનાથી દૂર રાખતી હોય તો જે અંદરનો આત્મા હોય છે એ ક્યારેક તો પછી તમને કહે છે કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે, તમે પછી કેટલી હદ સુધી સમાધાન. અને આ વખતે કદાચ લોકસભાની ચૂંટણી એવી પહેલી ચૂંટણી છે દેશમાં કે એનું પરિણામ લગભગ નક્કી થઈ ગયું છે. એટલે હવે આવનારા 5 વર્ષ અને પછી પણ પાછી ગુજરાતની ચૂંટણી આવે ત્યારે પણ બીજા અમુક વર્ષ કેટલી રાહ જોયું એ હવે કદાચ કોંગ્રેસના નેતાઓ માટે હવે અસહ્ય થઈ ગયું છે. એટલે હવે એક પછી એક તમે જે નામ બધા ગણાવ્યા મને તો અમુક યાદ પણ ના રહ્યા, પણ એ બધા ધીમે ધીમે હવે બીજેપીમાં આવે છે. કારણ કે એ જ્યાં સત્તા સુખ મળે અથવા તો તમે એ સત્તાધારી પાર્ટીના નેતા છો એવું કહેવા મળે ને તમે કંઈક તમારું કામ કરી શકો એવું થતું હોય તો પછી આટલા 2-2.5 દાયકા પછી તો આ સ્વાભાવિક રહ્યું છે. જી બિલકુલ. પણ સિદ્ધાર્થભાઈ આ બધામાં પ્રશ્ન એ થાય એ પછી અહીંયા કહી શકાય અમરીશ ડેર હોય કે અર્જુન મોઢવાડિયા હોય, આપે કહ્યું તે પ્રમાણે અંતરાત્માએ અવાજ આપી દીધો હોય, બની શકે, એવું પણ બની શકે. પણ આ બધાની વચ્ચે વિચારધારા ક્યાં છે? પહેલાં ભારતીય જનતા પાર્ટી માટે પણ વાત કરીએ તો એક સમયે જનસંઘ હતું અને તેમાં કહેવામાં આવતું હતું તમે આવો, સમજો, વિચારધારા શું છે એ જાણો અને ત્યાર પછી નિર્ણય કરો. પરંતુ હવે તો કોંગ્રેસમાંથી ખેંચવામાં આવે છે અને કોંગ્રેસીઓ જે લોકો છે તે લોકો સત્તાની પાછળ ગેલા થઈ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. એટલે બંને બાજુ ક્યાંય પણ વિચારધારા જેવું કશું જ જોવા નથી મળી રહ્યું. વિચારધારા તો હવે ક્યાંય રહી જ નથી. તમે કોંગ્રેસને પણ કહી શકો અને તમે બીજેપીને પણ કહી શકો. અત્યારે બીજેપીનું પલડું ભારે છે એટલે બધા કોંગ્રેસ છોડીને બીજેપીમાં જાય છે વિચારધારાના ભોગે, અથવા તો કદાચ વિચારધારા રહી નથી ને આપણે બધા અહીંયા સ્ટુડિયોમાં ને ઘરે બેઠા બેઠા એ બાબતે ચર્ચા કરીએ છીએ. એવું વિચારધારા જેવું કશું રહ્યું નથી. અને મેં કીધું એ મારી શરૂઆતની કમેન્ટમાં કે સત્તા સુખ માટે રાજકારણી જીવતો હોય છે અને આટલા લાંબા સમય સુધી ન મળે તો આ બહુ સ્વાભાવિક છે. અગાઉ પણ એવું નથી કે અર્જુનભાઈ નિશ્ચિતપણે બહુ મોટું માથું કહી શકાય કોંગ્રેસનું એ જોડાય છે. તો કંઈક તો હશે કે એમને એમ તો ના લે જેમણે એમના આખા જીવનના આખા 40-50 વર્ષ કોંગ્રેસને આપ્યા હોય અને એ પછી થાકી હારીને જો બીજેપીમાં આવતા હોય અને એક ફરિયાદ લોકોની એવું પણ હોય છે કે અમને કશું મહત્વ આપવામાં નથી આવ્યું, એટલે એ કોંગ્રેસની અંદર પણ શું ચાલે છે એ આપણને ખબર નથી. કારણ કે અર્જુન મોઢવાડિયા જેવા દિગ્ગજ નેતા જતા હોય તો ખાલી હાથે તો નહીં જતા હોય. અને હું કહેવા જઈ રહ્યો હતો કે હમણાં મેં શક્તિસિંહ ગોહિલ સવારે કે હમણાં જે પત્રકાર પરિષદ કરી એમાં એમણે એમ કહ્યું કે મારે સવારે જ વાત થઈ છે અર્જુનભાઈ જોડે અને એવું કશું થવાનું નથી. એટલે તમે વિચારો કે આટલી હદ સુધી જેને પક્ષમાં રહ્યા હોય વ્યક્તિ અને પોતાના પક્ષના પ્રમુખ, રાજ્યના પ્રમુખ છે શક્તિસિંહ, એની સાથે પણ વાત છુપાવતા હોય, કાં તો શક્તિસિંહ આપણને કંઈક બીજું કહી રહ્યા છે કાં તો અર્જુનભાઈ એમને સવારે જે વાત કરી એ કંઈક અલગ છે. એટલે રાજકારણને સમજવું આમ પણ અઘરું છે પણ જયારે આવી ઘટનાઓ બને ત્યારે એનો ઉકેલ લાવો, એ ગાંઠને ખોલવી એ બહુ અઘરી છે. હવે તમારા પોઈન્ટ ઉપર આવું તો અર્જુનભાઈ જેવા વ્યક્તિ જે તમે જો ખ્યાલ હોય તો જયારે
નરેન્દ્ર મોદી આપણા મુખ્યમંત્રી હતા ત્યારે એમના અને અર્જુનભાઈ વચ્ચે જે હતા વિધાનસભામાં આક્ષેપો, પ્રતિ આક્ષેપો, દલીલો, એ બહુ જાણીતી છે. એટલે એ રીતના એ અર્જુનભાઈ, હું તમને કહું તો પોપટ નામ રાખ્યું છું કે પોપટ પૂછ્યો નથી, પોપટ તરસ્યો નથી. આવું વિધાનસભામાં જયારે નરેન્દ્રભાઈ હતા ત્યારે બહુ બોલતા, એટલે એ કટાક્ષ રૂપે કે જે રીતના એક વિપક્ષ ને ધારદાર વાત હોય એ કહેવામાં અર્જુનભાઈ ક્યારે પાછા પડ્યા નથી. અને મેં અગાઉ કીધું એમણે 40 કે 50 વર્ષ જેમણે કોંગ્રેસમાં આપ્યા હોય, જેમનું પરિવાર આખું કોંગ્રેસમાં હોય, એ અચાનક જો બીજેપીમાં અચાનક તો નહીં હોય, કારણ કે આપણે શરૂઆતમાં તમે કહ્યું એ પ્રમાણે અગાઉ પણ ચર્ચા ચાલી હતી ને ત્યારે તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે હું કોંગ્રેસનો સભ્ય છું, એટલે કે અત્યારે છું એવું એમને કહ્યું. પછી શું કે નહીં એ કોઈ ફોડ નતો પડ્યો, ને એક પાકટ રાજકારણની એ છાપ છે. એટલે હવે આવે છે તો કઈક તો એમને મળશે, કાં તો પોરબંદરની બદલે ક્યાંક આસપાસના એરિયામાં લોકસભા લડાવે, એને કેન્દ્રમાં લઈ જાય, કઈ કઈ પણ થઈ શક્યું હોય. અને નરેન્દ્ર મોદીના મિત્રો દરેક પક્ષમાં છે એ આપણને ખબર છે, એટલે અર્જુન મોઢવાડિયા સાથે શું વાતચીત થઈ હોય એ હાઈ લેવલે જ થઈ હશે. સીઆર પાટીલ ને ભૂપેન્દ્રભાઈ તો ઇન્વોલ્વ હશે જ, પણ એક સ્તર ઉપર પણ અમિતભાઈ અને નરેન્દ્રભાઈ સાથે પણ વાતચીત થયા પછી જ આટલો નિર્ણય મોટો લઈ શકે. કારણ કે તમે સત્તાસુખ માટે જાઓ છો, પણ તમને કઈક તો સિક્યોરિટી સામે મળવી જોઈએ, તો તમે આટલું મોટું પગલું લઈ શકો. અને શું ચર્ચા થઈ છે, શું મળવાનું છે, એ બી હવે આપણે નજીકના દિવસોમાં જોઈશું, કારણ કે એ બી છૂપું નથી રહેવાનું. ફરી એક વખત ધવલ પાસે જઈએ. ધવલ, યાદ છે 24 જાન્યુઆરીનો એ દિવસ કે અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કર્યું હતું અને કહ્યું હતું કે હું ક્યાંય નથી જવાનો, હું ભાજપમાં નથી જવાનો, 1.5 મહિનાથી પણ ઓછો સમય. એવું તો શું બન્યું કે તેઓ હવે આ નિર્ણય પર આવી ગયા છે કે ના, હવે મારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું છે? એ વખતે શ્યોર નતા, એ વખતે વિચારવાનો સમય લઈ રહ્યા હતા, આ બાબતને લઈને શું ચર્ચાઓ કોંગ્રેસમાં જોવા મળી રહી છે? જી, ચોક્કસથી કહી શકાય કે જે 24 જાન્યુઆરીના રોજ ટ્વીટ કરવામાં આવ્યું હતું અર્જુનભાઈ દ્વારા કે હું કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલું છું, ભાજપમાં નથી જવાનું, કોંગ્રેસમાં વફાદાર સૈનિક છું, પરંતુ ત્યારબાદ જે 1.5 મહિના જેટલો પણ સમય નથી થયો, તમે સ્વયં કીધું તે પ્રમાણે જે અર્જુનભાઈ ક્યાંક ને ક્યાંક વિચારવાનો સમય લેતા હોય તેવું દેખાઈ રહ્યું હતું કે ભાજપમાં જવાથી મને શું ફાયદો થશે, મારા જે ઉદ્યોગ ધંધા છે તેને શું અસર થઈ શકે છે, જે મારા જે રાજકીય કારકિર્દી છે તેની શું અસર થઈ શકે છે, કે તમામે તમામ બાબતો વિચારવાનો સમય લીધો હોય તેવું પણ દેખાઈ રહ્યું હતું. ને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સાથે પણ સક્રિય જોવા મળતા હતા તે 1.5 મહિનાના સમયગાળા દરમિયાન, જયારે પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ આવ્યા હતા, ત્યારબાદ રાહુલ ગાંધીની જે ભારત જોડો યાત્રાનું વૃત્તિ નિરીક્ષણ હતું તે સમય પણ અર્જુનભાઈ સાથે જોવા મળે છે. અત્યારે શક્તિસિંહ ગોહિલે પણ આજે કહ્યું કે જે પ્રમાણે મધુસૂદન મિસ્ત્રી અને અર્જુન મોઢવાડિયા બંને ગોધરા ગયા હતા અને ગોધરાથી વહેલી સવારે અમદાવાદ પરત ફર્યા છે, અને અમદાવાદ પરત ફર્યા બાદ પોતાના નિવાસસ્થાનેથી તે ગાંધીનગર તરફ નીકળ્યા છે, અને ગાંધીનગર અત્યારે હાલ જે મેસેજ મળેલા છે તે પ્રમાણે અધ્યક્ષ શંકર ચૌધરી છે તે પહોંચી ચૂક્યા છે વિધાનસભા સંકુલ ખાતે, અને થોડીક જ વારમાં તે પોતાના કાર્યાલય ઉપર પહોંચશે, અને કાર્યાલય ઉપર પહોંચીને ત્યાં આગળ અર્જુનભાઈ અને મોઢવાડિયા પણ પહોંચશે, અને અર્જુન મોઢવાડિયા રાજીનામું સુપ્રત કરી શકે છે. એટલે કે કહી શકાય કે અર્જુનભાઈને કોંગ્રેસ પક્ષ દ્વારા કંઈક મનાવવાના પ્રયત્નો તો કરવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક મોટી ગેમ રમાઈ ગઈ હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. પોતાની રાજકીય કારકિર્દીને આગળ વધારવા માટે જે સત્તાનું સુખ છે તે સત્તાનું સુખ માણવા માટે ક્યાંક ને ક્યાંક ભાજપનો હાથ પકડ્યો હોય અને કેસરીઓ રંગ પકડ્યો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. એટલે કહી શકાય કે અર્જુન મોઢવાડે કેસરીઓ તો કરશે, પરંતુ ક્યાંક મંદિર તરીકે લાલચ પણ આપવામાં આવ્યું. પણ કારણ કે 24 તારીખના રોજ જે ટ્વીટ આવ્યું હતું તે સમયે અટકળો હતી કે પોરબંદર લોકસભા બેઠક ઉપરથી અર્જુન મોઢવાડેને ચૂંટણી લડાવવામાં આવે, પરંતુ ક્યાંક અત્યારે પોરબંદર લોકસભા બેઠક ઉપર મનસુખ માંડવિયાને ટિકિટ આપી દેવામાં આવી છે. એટલે કહી શકાય કે પોરબંદર લોકસભાની જે વાત હતી અત્યારે પાયા નિહોણી જોવા મળી રહી છે, કારણ કે મનસુખ માંડવિયાને અત્યારે ભાજપ પક્ષે ટિકિટ ફાળવી દીધી છે. એટલે બીજી વસ્તુ એ જાણવા મળી રહી કે પોરબંદરથી ફરીથી અર્જુન મોઢવાડેને વિધાનસભાની ભાજપના મંડળ ઉપર ચૂંટણી લડાવવામાં આવે અને મંત્રી પદ આપવામાં આવે તો નવાઈ નથી. જી બિલકુલ. સિદ્ધાર્થભાઈ, આપની પાસે આવવા માંગીશ, કેટલો મોટો ખાડો કોંગ્રેસ માટે, એક તરફ અમરીશ ઢેર, બીજી તરફ પોરબંદરના દિગ્ગજ અને ધારાસભ્ય એવા અર્જુન મોઢવાડિયા, એટલે ધીમે ધીમે કોંગ્રેસની સ્થિતિ કફોડી બનતી જઈ રહી છે. 4 કારણો અહીંયા જો આપણે ગણીએ તો આપને કયા લાગી રહ્યા છે જે હાલત અત્યારે કોંગ્રેસની જોવા મળી રહી છે તેના માટે? કફોડી થઈ રહી છે, નહીં કફોડી થઈ ચૂકી છે, અથવા તો જેને ઇંગ્લિશમાં કહેવાય કે અનરિપેરેબલ, કે હવે આનો કોઈ ઉકેલ નથી કોંગ્રેસ પાસે, આને કોઈ સમારકામ થઈ શકે એવું છે.
ચાર કારણ તમે કીધા છે, જેટલા હું કહી શકું હું તમને કહીશ. પહેલા તો અવગણના, જે કદાચ અમરીશ દેર પણ બોલશે અને હવે અર્જુનભાઈ જ્યારે પણ પ્રેસ કોન્ફરન્સ કરશે ત્યારે એ બોલશે કે ભાઈ અમારી અવગણના થાય છે, તો એક એ હોઈ શકે. બીજું છે કમ્યુનિકેશન ગેપ, એટલે ગુજરાતને તમને કહું તો ઇન્દિરા ગાંધીના સમયથી જ જોઈએ તો કોંગ્રેસ બહુ ખાસ મહત્વ આપતું નથી અને એ અત્યારે પણ ચાલુ છે એવું લાગે છે. અને દિલ્હીમાં પણ ક્યાં શું ચાલે છે, લશ્કર ક્યાં લડે છે એની બધાને બહુ કંઈ ખબર નથી હોતી એવું અત્યારે લાગી રહ્યું છે. એટલા બીજું કારણ છે. ત્રીજું કારણ જે મેં શરૂઆતની મારી કમેન્ટમાં કહ્યું પ્રમાણે સત્તા સુખથી આટલું બધું દૂર રહેવું કોઈને પણ ન ગમે, એટલે જ્યારે પાણી અહીંયા સુધી આવી ગયું કે હવે તો નહીં જ રહેવાય એમ વિચારીને અર્જુનભાઈએ આ પગલું લીધું હોય અને અન્ય જેમણે પક્ષ છોડ્યો છે એમણે પણ. અને ચોથું કારણ મેં જે કીધું પ્રમાણે રામ મંદિરના સમયે જે પ્રમાણે કોંગ્રેસે સ્ટેન્ડ લીધું, કઈ વાંધો નતો જો એટલીસ્ટ રાહુલ ગાંધી સોનિયા ગાંધી આમંત્રણ હતું પણ ન ગયા, એટલીસ્ટ એક દેખાડા કરવા માટે પણ એ જઈ શક્યા હોત. તો આજે ચોથું કારણ છે ઘણી, અને એટલો ગુજરાત પણ નથી બીજા ઘણે જગ્યાએથી રાજીનામા પડ્યા છે. બિલકુલ, એટલે જયારે ઇમોશનલ વાત આવે અને પક્ષ એના પર ધ્યાન ના આપે તો આ ચારેક કારણ મને લાગે છે કે ફક્ત અર્જુનભાઈ નહીં, અર્જુન મોઢવાડિયા કહી શકાય કે પીસી યોજશે ત્યારે આ શબ્દ આપણને સાંભળવા મળશે. આભાર સિદ્ધાર્થ છાયા અમારી સાથે જોડાવા બદલ. ધવલ આપનો પણ આભાર. અપડેટ આપની પાસેથી લેતા રહીશું, પરંતુ અત્યારે હાલ બુલેટિનમાં સમય થયો છે બ્રેક લેવાનો.